नमस्कार एसएन विद्यालय ना ई लर्निंग प्रोग्राम में हूँ फरी एक बार आप सबनो हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों अगौना लैक्चर की अंदर लेट अने ब्रेक एना विषय ने अपने शुरुआत करी एम शुरुआत में आप लेट्स विषय सीखा तो लेट्स तो एनो अर्थ शू थे तो कि चालो अपने कंक करिए एवं संदर्भनी अंदर बोले जयरे आप कोई क्रिया करनी हो तरह आप कंक क्रिया करता हो क्रिया कंक कर आप के उदाहरण द्वारा समझाता कि वाक्यनी शुरुआत में जयरे लेट्स वपराय तरह व्यक्ति कोई क्रिया करवामा करवानु सूचन करे छे आउ समझवानु छे। वाक्यनी शुरुआत में वाक्यनी शुरुआत में ज्यारे लेट्स वपराय लेट्स अथवा तो लेटर्स कारण के लेटर्स नु टूंकू रूप ज लेट्स छे ज्यारे लेट्स वपराय छे त्यारे त्यारे कोई व्यक्ति छे ए व्यक्ति कोई क्रिया करवानी सूचन करे छे त्यारे व्यक्ति कोई क्रिया करवानू सूचन करे छे तेवुं समझ। वाक्यनी शरूआतमां ज्यारे आपणे लेट्स वपराय छे त्यारे कोई कोई व्यक्ति छे ई व्यक्ति आपणे कोई कार्य करवानुं सूचन करे छे एवुं समझ। आपणे उदाहरण जोईए के फाधर से लेट्स रिलेक्स एट होम फाधर से आदर्श हवे आपणे वाक्यनी शरूआतमां लेट्स वापरीए तो पहेलुं आपणे लेट्स पछी क्रियापद रिलेक्स एट होम लेट्स रिलेक्स एट होम तो अहीं फादर एटले के पिता अथवा तो अत्यारे आपणे पप्पा कहीए तो पप्पाए कह्युं शुं कह्युं के लेट्स रिलेक्स एट होम लेट्स रिलेक्स एट होम तो अहीं आपने घरे आराम करवानो पप्पाए सूचन कर्यु पप्पाए कह्यु चालो आपने घर चालो आपने घर आराम करिए आराम करिए पप्पाए कह्युं के लेट्स रिलेक्स एट होम तो के चालो आपणे घेर आराम करिए अहीं आपणे घेर आराम करवानुं सूचन कर्युं पप्पाए के चालो आपणे बधा घरे जई अने आराम करिए। आ सिवाय आपणे एक उदाहरण लीधुं हतुं मधर सेड वाळुं के एमां मधर सेडमां आपणे मदर सेड लेट्स लेट्स गो दजू तो अहीं मम्मीए कह्युं चालो आपणे प्राणी संग्रहालय जईए
तो अहीं मम्मी आपने प्राणी संग्रहालय जवानु सूचन कर्यु के पप्पाए सूचन कर्यु के लेट्स पप्पाए कह्युं फाधर से लेट्स रिलेक्स एट होम तो पप्पाए कह्युं के चालो आपणे घेर आराम करीए तो आराम करवानो आपणे घेर आराम करवानो पप्पाए सूचन कर्युं तो एवी रीते मम्मीए शुं कीधुं तो के मधर से लेट्स गो टू झू मम्मीए कह्युं के चालो आपणे प्राणी संग्रहालय तो अहीं જ્યારે વાક્યની શરૂઆતમાં લેટ્સ વપરાય છે ત્યારે કોઈ વ્યક્તિ અહીંયા ફાધર અને અહીંયા મધર તો કે કોઈ વ્યક્તિ છે એ કોઈ ક્રિયા કરવાનું સૂચન કરે છે પહેલી ક્રિયા શું છે કે ઘેર આરંભ કરવાની બીજી ક્રિયા શું છે તો કે પ્રાણી સંગ્રહાલય જવાની સમજાઈ ગયું એટલે વાક્યની શરૂઆતમાં જ્યારે લેટ્સ વપરાય ત્યારે આપણે કોઈ વ્યક્તિ દ્વારા કોઈ ક્રિયા કરવાનું આપણને સૂચન કરે છે એવું સમજવાનું હોય છે હવે આપણે જોઈએ કે જ્યારે વાક્યની શરૂઆત લેટ્સ અથવા તો લેટ અસ્થિ થાય છે ત્યારે વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે આગળ જોઈએ આપણે કે જ્યારે વાક્યની શરૂઆત જ્યારે વાક્યની શરૂઆત લેસ અથવા લેટ અસ એનું ટૂંકું રૂપ જ આપણે લેસ છે અહીંયા જે આપણે એસ કરીએ છીએ એ એપોસ્ટ્રોફી એસ જે આપણે કરતા હતા એપોસ્ટ્રોફી એસ એ એપોસ્ટ્રોફી એસ નથી કારણ કે એપોસ્ટ્રોફી એસ છે એ માલિકી દર્શાવે છે અહીંયા માલિકીના અર્થમાં આપણે આ એસ ને લેવાનો નથી અહીંયા આપણે લેટ અસનું ટૂંકું રૂપ લેસ લેવાનું છે અહીંયા જેમ એપોસ્ટ્રોફી એસ મૂકો કે આ રોહનની પેન છે તો કે ધીસ ઇઝ રોહન્સ પેન તો આ જે એપોસ્ટ્રોફી એસ છે એ માલિકી દર્શાવે છે કોની તો પેન ઉપર માલિકી કોની છે કે રોહનની તો રોહનની માલિકી દર્શાવે છે તો આ એપોસ્ટ્રોફી એસ નથી એ લેટ અસ નું ટૂંકું રૂપ છે એટલે કે વાક્યની શરૂઆતમાં લેટ અથવા તો લેટ અસ્થિ થાય છે ત્યારે વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે તો આપણે ઉદાહરણ જોઈએ લેટ્સ રીડ આ નોવેલ એક્ઝામ્પલ લેટ્સ રીડ નોવેલ એટલે નવલકથા તો અહીંયા આપણે લેટ્સ ની વાક્યની શરૂઆત કરી કે લેટ્સ રીડ આ નોવેલ ચાલો આપણે નવલકથા વાંચીએ ચાલો આપણે નવલકથા વાંચીએ લેટ્સ રીડ આ નોવેલ તો આપણે શું કીધું જ્યારે વાક્યની શરૂઆતમાં લેટ્સ અથવા તો લેટસ વપરાય એ પછી ક્રિયાપદનું મૂળ રૂપ તો અહીંયા રીડ છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે બીજું એક ઉદાહરણ લઈ લેટ અસ કુક ચાઇનીઝ બેડ લેટ અસ કુક ચાઇનીઝ બેડ કુક ચાઇનીઝ ડીશ
लेटेस्ट कुक चाइनीज डिश એટલે કે ચાલો આપણે ચાઇનીઝ વાનગી બનાવીએ. લેટ અસ કુક ચાઇનીઝ ડીશ એટલે કે ચાલો આપણે ચાઇનીઝ વાનગી બનાવીએ. તો અહીંયા લેટ અસ શરૂઆતમાં લેટસ આપણે વાપર્યું તો લેટસ પછી જે ક્રિયાપદ છે ક્રિયાપદનું મૂળ કુક આવે. સમજાય? લેટસ પછી ક્રિયાપદનું મૂળ વપરાય છે. આપણે જોઈએ કે બંને વાક્યમાં ઉપરોક્ત બંને વાક્ય એટલે કે આપણે જે બે વાક્ય છે બે વાક્યમાં રીડ અને બીજું ક્રિયાપદ હતું કુક સી ડબલ ઓ કે કુક. તો આ બે ક્રિયાપદના મૂળ રૂપ છે. ક્રિયાપદના મૂળ રૂપ છે બે વાક્યમાં બંને જે ક્રિયાપદો વપરાયેલા છે એ ક્રિયાપદોના મૂળ રૂપ છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ લેટ્સ આપણું અહીંયા ચેપ્ટર ટુ લેશું. હવે આપણે લેટ વિશે શીખશું પણ એ પહેલા ફરીથી એક વખત આપણે લેટ્સ વિશે જોઈ લઈએ. તો કે લેટ્સ તો લેટ્સ ક્યારે વપરાય? તો પહેલા તો લેટ્સ નું આપણે અર્થ શું કરીએ? તો કે ચાલો આપણે કંઈક કરીએ એટલે કે કોઈ વ્યક્તિ દ્વારા જ્યારે આપણે વાક્યની શરૂઆતમાં લેટ્સ અથવા તો લેટસનું ટૂંકું રૂપ લેટ્સ એટલે કે બેમાંથી કોઈ પણ આપણે વાપરીએ ત્યારે વ્યક્તિ કોઈ ક્રિયા કરવાનું આપણને સૂચન કરે છે. અહીંયા આપણે ઉદાહરણ જોયું ફાધર સે લેટ્સ રિલેક્સ એટ હોમ. તો ફાધરે આપણને ઘરે આરામ કરવાનું સૂચન કર્યું. મમ્મીએ આપણને લેટ્સ ગો દજુ. તો આપણે મમ્મીએ કીધું કે ચાલો પ્રાણી સંગ્રહાલય જઈએ. તો અહીંયા આપણને પ્રાણી સંગ્રહાલય જવાનું સૂચન કર્યું છે. સમજાઈ ગયું? તો કોઈ વ્યક્તિ દ્વારા કોઈ ક્રિયા કરવાનું આપણને સૂચન કરે છે એવું આપણે સમજવાનું છે. જ્યારે વાક્યની શરૂઆતમાં આપણે લેટ્સ અથવા તો લેટ અસ વાપરીએ ત્યારે ક્રિયાપદનું મૂળ લેટ અસ અથવા તો લેટ્સ પછી તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવાનું છે. તો અહીંયા આપણે જોયું લેટ્સ પછી તરત જ રીડ ક્રિયાપદનું મૂળ રૂપ છે. લેટસ પછી તરત કુક ક્રિયાપદનું મૂળ રૂપ છે. એટલે કે આપણે જોયું કે બે આપણે વાક્ય જોયા કે લેટ્સ રીડ એન ઓવન અને લેટ્સ કુક ચાઇનીઝ ડીશ. તો અહીંયા આપણે ચાલો આપણે નવલકથા વાંચીએ અને ચાલો આપણે ચાઇનીઝ વાનગી બનાવીએ. બે વાક્યમાં લેટ્સ અથવા તો લેટસ પછી તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ રીડ અથવા તો કુક આપણે બે ક્રિયાપદના મૂળ રૂપ વાપર્યા છે. સમજાઈ ગયું? તો હવે આપણે લેટ વિશે જોઈએ. જેમ આપણે વાક્યની શરૂઆતમાં લેટ્સ અથવા તો લેટસ મૂકતા હતા એવી જ રીતે લેટ અથવા લેટ્સ અથવા તો લેટસની જગ્યાએ જ્યારે આપણે લેટ વાપરીએ ને ત્યારે એનો અર્થ જુદો થઈ જાય. સમજાય? જ્યારે વાક્યની શરૂઆતમાં આપણે જે લેટ્સ અથવા તો લેટસની જગ્યાએ લેટ વપરાય ત્યારે એ વાક્યનો અર્થ જુદો થઈ જાય. શું કામ? તો કે લેટ છે એનો અર્થ શું થાય? તો લેટ એટલે કોઈને કોઈ કાર્ય કરવાની પરવાનગી આપવી અથવા તો કોઈની પાસે પરવાનગી માંગવી. ઓલામાં શું હતું કે ચાલો આપણે કંઈક કરીએ, એમાં લેટ્સ અને લેટસની અંદર આપણને કોઈ ક્રિયા કરવાનું સૂચન કરે છે એવું સમજતા આપણે. તો અહીંયા છે લેટ એટલે કોઈને કોઈ કાર્ય કરવાની પરવાનગી આપવી અથવા તો કોઈની પાસે માંગવી. લેટ્સ અને લેટસની અંદર આપણે એવું હતું કે ચાલો આપણે કંઈક કરીએ. તો અહીંયા લેટની અંદર
કંઈક કરવા દોના સંદર્ભમાં વપરાય. ઓર લેટ્સ હતું એ ચાલો આપણે કંઈક કરીએ એવા સંદર્ભમાં હતું, અને લેટ છે એ કંઈક કરવા દોના સંદર્ભમાં વપરાય છે. જોઈએ આપણે लेट जारे वाक्य नी शुरुआत में वाक्य नी शुरुआत में लेट के लेटस नी जगह है लेट. જ્યારે વાક્યની શરૂઆતમાં લેસ અથવા તો લેટ અસની જગ્યાએ લેટ વપરાય છે ત્યારે ત્યારે એનો અર્થ છે ને એ જુદો થાય છે, ત્યારે અર્થ જુદો થાય છે. લેસ અથવા તો લેટસ એની જગ્યાએ આપણે શું વાપરવાનું છે? લેટ. લેસ અને લેટસની જગ્યાએ આપણે જ્યારે લેટ વાપરી એટલે એનો અર્થ જુદો થાય. લેટ એટલે તો કે લેટ એટલે કોઈને કોઈ કાર્ય કરવાની પરવાનગી આપવી. લેટ એટલે કોઈને કોઈ કાર્ય કરવાની પરવાનગી આપવી અથવા તો માંગવી. લેટ એટલે કોઈને કોઈ કાર્ય કરવાની પરવાનગી આપો અથવા તો માંગવી. લેસ ની અંદર શું હતું? તો કે આપણને વ્યક્તિ કોઈ ક્રિયા કરવાનું સૂચન કરે છે એવા સંદર્ભની અંદર, એટલે કે એવું આપણે સમજતા હતા. તો અહીંયા લેટ એટલે કે ચાલો આપણે કંઈક કરીએ, તો અહીંયા લેટ એટલે તો એનો અર્થ જ જુદો થાય છે. ઓલામાં ચાલો આપણે કંઈક કરીએ, અહીંયા કંઈક કરવા દોના સંદર્ભમાં વપરાય છે. કંઈક કરવા દો ના સંદર્ભમાં વપરાય છે. કંઈક કરવા દો ના સંદર્ભમાં વપરાય છે. આપણે ઉદાહરણ વરાઈને સમજીએ. એક્ઝામ્પલ પહેલું આપણે જોઈએ તો લેટ શ્રેયા પ્લે ગીટાર. લેટ શ્રેયા પ્લે તો અહીંયા લેટ શ્રેયા પ્લે આ ગીટાર. લેટ શ્રેયા પ્લે આ ગીટાર તો અહીંયા આપણને શું કીધું? તો કે શ્રેયાને ગીટાર વગાડવા. શ્રેયાને ગીટાર
બગાડવા કંઈક કરવા દોના સંદર્ભમાં તો અહીંયા શું છે તો આપણે અહીંયા શ્રેયાને ગીતા વગાડવા દો એટલે કે કંઈક કરવા દો તો અહીંયા કંઈક કરવા દેવાની વાત છે તો શું કરવા દેવાની વાત છે તો કે ગીતાર વગાડવા દો ગીતાર વગાડવા દો કોને શ્રેયાને તો કંઈક કરવા દોના સંદર્ભમાં છે એટલે કે કોઈક ક્રિયા કરવા દેવાની વાત છે તો કે શ્રેયાને ગીતાર વગાડવા દો પછી આપણે તમને કોઈ જ્યારે નિબંધ લખવા આપ્યો હોય અને કે બીજા સર આવી ગયા કે એમને એમના મનગમતા વિષય ઉપર નિબંધ લખવા દો તો શું કે લેટ ધેમ રાઇટ એન એસે ઓફ ધેર ચોઇસ લેટ ધેમ લેટ ધેમ રાઇટ એન એસે ઓફ ધેર ચોઇસ એટલે કે તેઓને તેમનો મન ગમતો નિબંધ લખવા દો તેઓને ગમતો નિબંધ લખવા દો લેટ ધેમ રાઇટ એન એસે Let them write an essay of their choice. તો તેઓને તેમનો મનગમતો નિબંધ લખવા દો તો અહીંયા લખવા દેવાની વાત છે કંઈક કરવા દો તો મનગમતો નિબંધ લખવા દો એટલે લેટ છે એ કંઈક કરવા દોના સંદર્ભમાં વપરાય છે તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે હજુ આપણે આવતા પીરિયડની અંદર લેટ વિશે જોઈશું અને કેટલીક એક્સરસાઇઝ દ્વારા આપણે ખાલી જગ્યા પૂરી અને લેટ્સ અને લેટર્સ વિશે થોડુંક વધારે સમજવાનો આપણે પ્રયત્ન કરશું ત્યાં સુધી આનો અભ્યાસ કરતા રહેજો નમસ્કાર